हेलो एवरीवन, आप सर्वनु फरीथी स्वागत छे नवा लेक्चर साथे। तो आ लेक्चर में आपणे जे लास्ट लेक्चर में थीअरी भणेली पृष्ठांडनी, परपोटा अने बिंदु बूंदनी, त्यारबाद जे कैपेलरी भणेला तेना दाखला आपणे आजे सोल्व करशुं। तो मोस्टली आमांथी नॉर्मल दाखला पूछाय छे, थोड़ा कॉन्सेप्ट क्लियर होय बधा दाखला मोस्टली आवडी जाय छे। जे थोड़ाक मीडियम अथवा हार्ड दाखला छे, आगळना बर्नौली इक्वेशन ने बधुं छे એમાં ઘણા દાખલા તમને કરાવેલા છે, તો એ લેવલના દાખલા આગળના ટોપિકમાંથી પૂછાય છે, બરાબર છે? તો આ ટોપિકમાંથી મોસ્ટલી ઇઝી દાખલા જ પૂછાય છે, અને સૂત્ર થોડો કોન્સેપ્ટ ક્લિયર હોય તો દાખલાનો આન્સર આપણે આરામથી ટીક કરી શકીએ છીએ। તો આજે આ દાખલા ગણશું આપણે ટોપિકના। ચાલો તો સ્ટાર્ટ કરીએ। હું રકમ વાંચું છું। કાચની કેશ નળીની ત્રિજ્યા 0.5 mm છે। જો પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ 0.01 ડિગ્રી હોય તો, અને પાણીનું પૃષ્ઠતાણ T ઇઝ ઇક્વલ ટુ 0.07 ન્યૂટન પર મીટર હોય તો કેપેલરી રાઇઝ મેળવો। તો કેપેલરી રાઇઝ એટલે ટૂંકમાં તમારે હાઈટ શોધવાની છે કે જો હું કાચની કેશ નળીને પાણીમાં ડૂબાડું તો એમાં કેટલું લિક્વિડ ઉપર ચડશે। તો ટૂંકમાં મારે શોધવાનું છે H, અને તમને કાલે થિયરી કરાવી હતી એ પરથી મને H નું સૂત્ર ખબર જ છે। તો સૂત્ર શું હશે? H ઇઝ ઇક્વલ ટુ 2T કોસ થીટા બાય રો જી આર, અથવા કદાચ તમને Tનું સૂત્ર ખબર તો T બરાબર શું આવશે? T મેં તમને કીધું યાદ રાખવાનું, T ઇઝ ઇક્વલ ટુ રો જી એચ આર બાય 2 cos θ। તો એના પરથી એચ બરાબર આવશે 2T cos θ બાય રો જી આર। તો આપણે બધી વસ્તુ આપેલી જ છે, દરેક કિંમત જ મૂકવાની છે। તો એચ ઇઝ ઇક્વલ ટુ 2 રાખીએ એમને, ટી છે શું છે પૃષ્ઠતાણ કેટલું આપ્યું 0.07, એટલે કે કેટલા શું કહેવાય ને 7 × 10⁻²। ઓકે, પછી આવશે કોસ 0.1 ડિગ્રી છેદમાં રો છે પાણીની ઘનતા 1000 × 10³, જી મૂકીએ 10⁻¹, અને ત્રિજ્યા આપી તમને કેટલી, જો 0.5 mm કેટલી આપી છે 0.5 mm। તો આને શું કહેવાય 0.5 × 10⁻³, 0.5 ને શું કહેવાય 5 × 10⁻¹, અને બીજી 10⁻³ લખાય શું આને 5 × 10⁻⁴। ફરતી કહી દઉં છું, mm એટલે 10⁻³, અને 0.5 ને કહેવાય 5 × 10⁻¹, તો 5 × 10⁻¹, 10⁻³ શું થશે 5 × 10⁻¹। તો આ પ્રમાણે આન્સર આવી જશે। હવે અમે એક કિંમત કદાચ તમને કન્ફ્યુઝન કરે એવી કઈ છે, કોસ 0.1 ડિગ્રીની કિંમત તમને એવું કીધેલું છે, જ્યારે ખૂણો નાનો હોય ત્યારે થીટા ટેન્સ ટુ 0, તો ખૂણો જો ખૂબ સૂક્ષ્મ હોય તો શું થશે, કોસ થીટાની કિંમત લગભગ 1 આવશે, બરાબર છે? સાઇન થીટાની કિંમત કેટલી આવશે? ખૂણા જેટલી જ સૂક્ષ્મ આવશે, અને એ જ રીતે ટેન થીટાની કિંમત પણ ઘણી સૂક્ષ્મ એટલે કે થીટા જેટલી જ આવશે, બરાબર છે? તો એ ખૂણો છે એ બહુ નાનો છે, બરાબર છે? 0.1 ડિગ્રી એટલે આનો આન્સર 0.99 કંઈક આવતો હશે। આપણે કંઈ કામ છે નહીં એક્ઝેક્ટલી કેટલો લાવવાનો, જરૂર કંઈ છે નહીં। તો આનો આન્સર સપોઝ કે 0.99 આવે છે, પણ મૂકવાનું શું થશે, આપણે એક જ મૂકશું, શું મૂકશું આપણે એક જ મૂકશું। તો કોસ 0.1 ડિગ્રીની કિંમત લગભગ મેં ધારી લીધી છે 1, આવું ક્યારે થાય, જ્યારે ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે શું કરવાનું, કોસ થીટાની કિંમત 1 જેટલી હશે, સાઇન થીટાની કિંમત થીટા જેટલી રેડિયનમાં હશે, અને ટેન થીટાની કિંમત પણ થીટા જેટલી કેટલી રેડિયનમાં હશે। તો તમે કોઈ પણ એક કિંમત લઈ લેવાની, જેમ કે તમારે ફાઇન્ડ કરવું હોય તો થીટા લઈ લેજો 0.1 ડિગ્રી, બરાબર છે? પછી એને રેડિયનમાં ફેરવી નાખવાના, શું કરશો એના માટે પાય વડે ગુણશું, 180 વડે ભાંગશું, એટલે રેડિયન મળી જશે। પછી તમારે કોસની કિંમત મેળવવાની, કોસ 0.1 ડિગ્રીની લગભગ 1ની આસપાસ આવશે, સાઇનની કિંમત મેળવો છો તો લગભગ થીટાની આસપાસ આવશે, અને એ જ રીતે ટેન થીટા બરાબર સાઇન થીટા બાય કોસ થીટા હોય, અને સાઇન થીટા હોય થીટા અને કોસ થીટા હોય 1, તો ટેન થીટાની કિંમત પણ લગભગ થીટા જેટલી જ આવશે। તો આનો આન્સર લખી નાખીએ આપણે, એચ ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ અહીંયા 7 × 2 = 14 થશે ને, શું થશે અહીંયા 7 × 2 = 14, અથવા આમ કરી શકો તમે, આને 2 વડે ગુણો અને 2 વડે ભાંગો, એટલે 5 × 2 = 10 થઈ જશે। તો એક મિનિટ પહેલાં હું શું કરું, અને 2 વડે ગુણો અને 2 વડે ભાંગો, તો 7 × 2 = 14 × 2 = 28, ઉપર શું આવશે 28 × આ કેટલી ઘાત છે 10³, 10⁻¹ એટલે 10⁴ થઈ, અને આ 10⁴ આ 10⁴ જોડે ઉડી જશે, અને 5² × 10 આપણે છેદમાં કર્યા, બરાબર છે? એની 1 ઘાત હજી વધશે, તો ઉપર 10⁻³ મીટર। તો આન્સર શું આવશે, એચ ઇઝ ઇક્વલ ટુ 28 mm, કેટલું પાણી ઉપર ચડશે લગભગ 28 mm, અથવા 2.8 સેન્ટીમીટર। તો આટલું પાણી ઉપર ચડશે આપેલી કાચની કેશ નળીમાં અથવા કેપિલરી ટ્યુબમાં 2.8 સેન્ટીમીટર જેટલું પાણી ઉપર ચડશે, બરાબર છે? દાખલો ઘણો ઇઝી છે, અને મોસ્ટલી આવા દાખલા તમારી NCERTમાં પણ હશે બોર્ડમાં, તો આવા દાખલા પૂછાય છે આજ આ ટોપિકમાંથી, બરાબર છે? આગળ વધીએ, દાખલો છે આગળ, જો આ દાખલો, પાણીમાં તેની મુક્ત સપાટીથી 10 સેન્ટીમીટર ઊંડાઈએ બનતા પરપોટાની અંદરનું દબાણ શોધો, જો સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો સીધો, પરપોટાની અંદરનું દબાણ,
તો શું કીધું, ધારો કે પાણીની સપાટી છે, અહીંયા સપોઝ કે પાણીની સપાટી છે, બરાબર છે, તો પાણીની તેની મુક્ત સપાટીથી 10 સેન્ટીમીટર ઊંડાઈ, સપોઝ કે હાઈટ છે 10 સેન્ટીમીટર, તો હાઈટ થઈ ગઈ કેટલી, એચ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર ઊંડાઈ એ બનતા પરપોટાની અંદરનું દબાણ શોધો. પરપોટો ક્યાં બેનો, પાણીની અંદર બેનો, પાણીની અંદર બેનો પરપોટો, તો મુક્ત સપાટી કેટલી હશે, એક જ હશે, તો અંદરના ભાગમાં શું હશે, હવા હશે કે નહીં હોય, શું હશે, હવા. તો મારે પરપોટાની અંદર હતો, સપોઝ કે પરપોટો દોર દઉં છું, તો હાઈ પ્રેશર કોનો આવશે, PI, બાર પ્રેશર આવશે PO, બરાબર છે. હવે પાણીની અંદર પરપોટો બેનો છે તો મુક્ત સપાટી છે એક, તો સૂત્ર શું આવશે, કાલ કીધું હતું PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2T/R કે 40/R, જો બુક બે મુક્ત સપાટી હોય તો આવશે 40/R અને એક જ મુક્ત સપાટી હોય તો આવશે 2T/R. તો આપણને આટલો ડેટા આપેલો છે. આગળ લખે છે પરપોટાની ત્રિજ્યા છે 0.4 સેન્ટીમીટર, ટૂંકમાં આર મળી ગયો એના પરથી, અને પૃષ્ઠતાણ આપ્યો છે તમને 70 ડાયન પર સેન્ટીમીટર. હવે બધી જ વસ્તુ શેમાં છે, જુઓ બધી જ વસ્તુ શેમાં છે, CGSમાં છે, આ જે હાઇટ છે CGSમાં છે, ત્રિજ્યા CGSમાં છે, અને પૃષ્ઠતાણ પર CGSમાં છે, તો તમને પ્રેશર પણ CGSમાં મળી શકે. હવે મારે શોધવાનું શું રહેજો, મને 2 આપી દીધું, T આપી દીધું, R આપી દીધું, પણ PO મળશે તો PI મળશે, મારે શોધવાનું છે PI અંદરનું દબાણ, પરપોટાની અંદરનું દબાણ, તો લખાય PI ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ 2T/R. તો આટલી આપણને ખબર પડી ગઈ. હવે વાત રહી PO કેટલા હશે એ શોધવાની, તો હકીકત જો PO શું હશે, PO કેટલા આવે, તો PO શોધવો છે મારે, તો PO શું છે એક્ઝેક્ટલી, પરપોટો છે એની 12 કિલો દબાણ છે, તો ટૂંકમાં આ દબાણ થયું. હવે આ અહીંયા કોણ દબાણ લગાડે, તો ફરતી કીધું આ પરપોટો અહીંયા છે, બરાબર, આ ધારો કે પરપોટો છે એની 12 દબાણ છે અહીંયા, હા આ PO છે, બરાબર છે, તો હકીકત અહીંયા દબાણ કોણ લગાડશે, તો ઉપરનું પાણી લગાડશે કે નહીં લગાડે, બરાબર, તો ઉપરનું પાણી કેટલું છે, હાઈટ, એચ હાઈટ છે, તો એચ હાઈટના કારણે 12 કિલો દબાણ લાગે રોજીએ, તો ઉપર પાછી શું હશે, હવા હશે કે નહીં હોય, હવા, તો હવાનું દબાણ પણ લાગશે કેટલું, PA લાગશે કે ન લાગે, તો ચલો મને કહી દો એ PO શું આવશે, PO બરાબર આ પાણી પ્લસ બહારનું જે એટમોસ્ફેરિક પ્રેશર છે એ તો ખરું જ, તો એના કારણે લાગતું દબાણ પ્લસ આ પાણીના કારણે લાગતું દબાણ એ થશે કુલ PO, તો PO બરાબર શું આવશે, PA બહારની વાતાવરણ દબાણ પ્લસ પાણીના કારણે લાગતું દબાણ કેટલું આવશે, રો જી એચ, કેટલું આવશે, રો જી એચ, તો PO લખી નાખું, PO ઇઝ ઇક્વલ ટુ આ કેટલા આવશે વિચારો, અહીંયા અહીંયા શું આવશે, 10^5 થશે ને, આપણે કેટલું એટમોસ્ફેરિક પ્રેશર કેટલું લઈએ, એક એટીએમ લઈએ, એક એટીએમ એટલે શું થાય 1.01, અને લગભગ લગભગ લઈએ 1 લઈએ એટલે શું આવશે 10^5 પાસ્કલ, પાસ્કલ શું કહે, ન્યૂટન પર મીટર સ્ક્વેર, પ્લસ રો, હવે મારે બધા આન્સર મૂકવાનું છે CGSમાં, તો એક કામ કરું, રોને શેમાં ફેરવું છું, પાણીની ઘનતા શેમાં થાય CGSમાં મૂકો, પાણીની ઘનતા કેટલી આવશે, 1, કેટલી આવશે 1, બરાબર છે, જીની કિંમત CGSમાં કેટલી હોય 1000, અને એચની કિંમત કેટલી છે, એચ છે 10 સેન્ટીમીટર, તો આવશે 10, બરાબર છે, તો PO ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે એક કામ કરીએ, આ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, SI એકમમાં છે ને, આ CGSમાં છે, તો આપણે કામ કરીએ આને હું CGSમાં ફેરવી દઉં, તો ન્યૂટનને શું થાય 10^5 ડાઇન, તો 10^5 એમને રહેશે ઇન્ટુ ન્યૂટનને શું કહેવાય 10^5 ડાઇન, બરાબર છે, છેદમાં મીટર સ્ક્વેરને શું કહેવાય 10^4 સેન્ટીમીટર² પ્લસ અહીંયા શું આવશે 10^4 આવશે ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં, જેમાં આવશે ડાયન પર સેમી સ્ક્વેરમાં, કારણ કે એકમ CGS લીધા છે, ફરીથી કીધું પાણીની ઘનતા CGSમાં થશે 1, જેની કિંમત હોય 9.8 અથવા 10 મીટર પર સેકન્ડ², તમે એને કન્વર્ટ કરશો CGSમાં તો એ તો આરામથી આવડી જશે, એટલે કે 9.8 મીટર પર સેકન્ડ² એટલે શું થશે 9.8 × મીટરને કન્વર્ટ કરો સેન્ટીમીટર, એટલે 10^2 છેદમાં સેકન્ડ² રહેશે એમને, એટલે ટૂંકમાં થઈ જશે 980 અથવા 1000, અને એચ છે 10, આટલું થઈ ગયું. હવે જો અહીંયા 10^5 10^5 છે, નીચે 10^4 તો ઉપર 10^1 વધશે, તો PO શું આવશે 10^6 પ્લસ 10^4, તો આપણે એક કામ કરીએ 10^4 કોમન કાઢું, તો શું આવશે 10^2 પ્લસ 1 એટલે કેટલું આવશે, લગભગ જુઓ કેટલું આવશે 10^2, આ થઈ ગયા 100, 100 ને 101, તો શું આવશે 1.01 × 10^6 ટાઈન પર સેમી સ્ક્વેર, તો આ થઈ ગયું બહારનું દબાણ, પરપોટાની બહારનું દબાણ. ફરીથી કહી દઉં છું, અમે જે આપણે પ્રેશર પાસ્કલમાં લઈએ, તો તમે ધારો તો આખો દાખલો તમે પહેલાં શરૂઆતથી જ SIમાં ગણી શકો છો, છેલ્લે જેમાં આન્સર આપ્યો હોય એમાં કરી શકો છો, મારા મતે રકમ તમને આખી CGSમાં આપેલી છે, એટલા માટે આપણે મારા મતે આન્સર પણ CGSમાં જ આપ્યો હશે, એટલા માટે CGSમાં ગણું છું. જો આખો આન્સર SIમાં હોય તો તમે બે રીત છે, આખો દાખલો પહેલેથી જ SIમાં ગણી શકો છો, અથવા છેલ્લે આન્સર CGSમાં લાવીને પછી એને SIમાં ફેરવો તો પણ આન્સર આવી જશે. તો આટલી ખબર બધાને પડી ગઈ હશે, બરાબર, અહીં 10^6 પ્લસ 10^4 એમાંથી મેં 10^4 કોમન કાઢી દઈશ, શું આવશે 10^2 પ્લસ 1, બરાબર, તો આ પ્રમાણે દાખલો થયો છે. તો મુખ્ય કિંમત તો PI બરાબર શું આવશે, PI બરાબર PO પ્લસ 2T/R. હવે કામ કરીએ, PO કિંમત તો મળી ગઈ મને 1.01 × 10^6 ડાયન પર સેમી સ્ક્વેર, એક કામ કરું, 2T/R કિંમત શોધી નાખો, તો 2T/R ઇઝ ઇક્વલ ટુ
टू राखी एमने टी शू है टी तो टी है पृष्ठतण के पृष्ठतण 70 डायन पर सेंटीमीटर आ 70 ओके त्रिज्या के लिए त्रिज्या है जो त्रिज्या आपेली है त्रिज्या आपेली है 0.4 सेंटीमीटर के लिए 0.4 आने शू कहवा 4 × 10⁻¹ तो लखो शू आने 4 × 10⁻¹ घात आती आई गई मैं 2t/r के टू टी बाय आर इज इक्वल टू जो हम जो अँ अँ के आ भांग्या 4 तो नीचे 2 वधशे 70 ભાગ્યા 2 એટલે 35 ને 35 ઉપર જશે 10⁻¹ ઘાત જશે ઉપર તો શું થશે ગુણ્યા 10 શું આવશે આ 350 કેટલા આવશે 350 તો એટલે સોરી એક મિનિટ અહીં ભૂલ છે અહીંયા 10⁴ ઘાત તો 10⁴ ઘાત આવશે સોરી અહીં શું આવશે 10⁴ ઘાત આવશે 10⁴ ઘાત ગુણ્યા 101 એટલે શું થશે અરે સોરી 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 અહીં 1.01 10⁶ ઘાત જ આવશે માય મિસ્ટેક 10⁶ ઘાત જ આવશે ઓકે આગળ વધીએ તો છેલ્લે લખી ને કે પી આઈ ઇઝ ઇક્વલ ટુ તો પી આઈ કેટલા આવે આપણે લખી દઉં અહીંયા તો પી આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા પીઓ પ્લસ 2t/r ઇઝ ઇક્વલ ટુ પીઓ શું આવશે પીઓ આવશે આટલી કિંમત 1.01 અથવા 101 ગુણ્યા 10⁴ ઘાત બરાબર ને લખાય કે ન લખાય અને લખી શકો 1.01 10⁶ અથવા 101 10⁴ પ્લસ 2t/r ની કિંમત કેટલી આવી છે 350 આટલી આવી છે હવે ડાયરેક્ટલી સરવાળો થશે નહીં તો આપણે એક કામ કરવું પડશે 10⁴ ઘાત અહીંયા પણ લાવવી પડશે તો એક કામ કરું આને લખો 101 10⁴ ઘાત પ્લસ આને શું લખાય 0.0350 10⁴ ઘાત બરાબર કે નહીં અહીંયા પોઈન્ટ છે અત્યારે બરાબર એક પોઈન્ટ અહીંયા છે તો 1 2 3 અને 4 પોઈન્ટ કાપશો એટલે તારે શું લખાય 10⁴ ઘાત બરાબર છે તો 4 ઘાત અહીંયા ગુણ નાખો તો શું થાય 350 તો આ પ્રમાણે લખી શકાશે તો જો અહીંયા પણ 10⁴ ઘાત છે અહીંયા પણ 10⁴ ઘાત છે 10⁴ ઘાત કોમન લઈ લઉં તો શું આવશે 101 પ્લસ 0.035 10⁴ ઘાત એટલે શું આવશે આ સાઈડમાં ગણતરી કરી દો ફાવે નહીં તો અહીં 101.0000 મૂકી દેવાના મીંડા એ પ્રમાણે મૂકી દઉં 0.035 તો શું આવશે આ 101.035 તો આન્સર આવી ગયો 101.035 10⁴ ઘાત પણ આ શેમાં છે સીજીએસમાં શું થાય ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર પાસ્કલનું સીજીએસ તો પીઆઈ મને મળી ગયું તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે આમ પણ લખી શકાય 1.01035 × 10⁶ ડાયન પર સેમી સ્ક્વેર ડાયન પર સેમી સ્ક્વેર તો આ તમારો આન્સર આવી ગયો આટલો બરાબર છે તો પીઆઈ કરતાં પીઓ કરતાં પીઆઈ બહુ વધારે મોટું નહીં હોય થોડોક તફાવત હશે બરાબર તમે જોઈ શકો છો પીઓ કેટલો છે પીઓ છે 1.01 10⁶ ઘાત ને આ કેટલું આવ્યું 1.01035 10⁶ ઘાત તો પીઆઈમાં અને પીઓમાં બહુ ઝાઝો ફરક હોય નહીં પણ આ એ વાત તો પાકી છે પીઓ કરતાં પીએ હંમેશા થોડુંક ભલે પણ મોટું તો હશે જ બરાબર છે આટલી બધી ખબર પડી ગઈ કદાચ ઘણા અંતે એક આન્સર એસઆઈમાં લખવો છે તો એ પણ કરી દઉં છું તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ આ લખી નાખ્યું 1.01035 10⁶ ઘાત બરાબર છે ઇન્ટુ આ ડાઇન છે ડાઇનને ફેરવીએ ન્યૂટનમાં તો શું થાય 10⁵ ઘાત ન્યૂટન છેદમાં સેન્ટીમીટર સ્ક્વેરને ફેરવીએ મીટર સ્ક્વેરમાં તો 10⁴ ઘાત મીટર સ્ક્વેર ઉપર -5 નીચે -4 તો ઉપર -1 વધશે તો પીઆઈ લખાશે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1.01035 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ તો આન્સર શેમાં આવી ગયો આન્સર તમારો એસઆઈમાં જે બી જે પણ તમને ડિજિટમાં સોરી જે પણ યુનિટમાં તમને આન્સર માંગે એટલો એ તમારે લાવવો પડે બરાબર દાખલો આ પણ ઇઝી છે બરાબર છે એક સિમ્પલ સૂત્ર છે પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2t/r અથવા 4t/r તો અહીંયા 2t/r એટલા માટે એવું છે કે પરપોટો છે એ પાણીની અંદર જ જન્મેલો છે બરાબર એમાં જ ઉત્પન્ન થયેલો છે તો એના માટે મુક્ત સપાટી એક જ હોવાના કારણે અહીંયા આપણે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2t/r લીધું જો તમને એમ કીધું કે પરપોટો ભાઈ હવામાં છે તો અહીંયા આવત 4t/r બરાબર તો આટલી બધાને ખબર પડી હશે તો નેક્સ્ટ આપણે દાખલો ગણીએ આગળનો ક્વેશ્ચન છે કેપિટલ સોરી સ્મોલ આર ત્રિજ્યાના સ્મોલ એન ટીપા ભેગા થઈને કેપિટલ આર ત્રિજ્યાનું એક મોટું ટીપું બનાવે તથા જો આ પ્રવાહીનું પૃષ્ઠતણ કેપિટલ ટી હોય તો વિમુક્ત થતી ઉર્જા શોધો બરાબર કેટલી ઉર્જા મુક્ત થાય એ શોધવાનું છે તો મેં તમને આનું પણ એક સૂત્ર આપેલું છે કે પૃષ્ઠતણની વાત હોય ને વિમુક્ત થતી ઉર્જાની વાત હોય તો તમને કીધું હતું પૃષ્ઠતણ ટી બરાબર થાય F/L એ ક્યારે વપરાય બળ અને લંબાઈની વાત હોય તો બીજું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ ઈ ઉર્જા છેદમાં એરિયા E/A એ ક્યારે વપરાય જ્યારે ઉર્જાની વાત હોય તો એ સૂત્ર આવશે ઈ ઇઝ ઇક્વલ ટુ ટી ∆A કેમ ∆A કારણ કે મોટું ટી નાના ટીપા ભેગા બધા એનું ક્ષેત્રફળ મોટું હશે એ ભેગા થઈને જ્યારે નાનું ટીપું બનાવશે સોરી મોટું ટીપું બનાવશે ત્યારે થોડુંક એરિયામાં ચેન્જ આવશે કેટલો એરિયામાં ચેન્જ આવશે જોશું આપણે બરાબર છે તો આટલું અહીંયા શું આવશે સૂત્ર ઇઝ ઇક્વલ ટુ ટી ∆A તો ઇઝ ઇક્વલ ટુ
टी इंटू ए वन माइनस ए टू, बराबर थंड वस्तु राखवानी। बात करिए ए वन ने, तो ए वन शू आ तो पहला स्मोल आर थी जन एक टीपू जो टीपा की बात है, बूंद की बात है, बराबर परपोटा की बात नहीं। तो टीपा की बात आए एट्ले बूंद की बात आए तरह प्रवाही मुक्त सपाटी के लिए एक हो आम भूल करी नहीं, बराबर है। तमने बधु समझा डिटेल में। तो ए वन, तो ए वन शू आ पहला शू, तो मेरी पास स्मोल आर त्रिजा एन टीपा था, एक टीपू स्मोल आर त्रिजा हो सपाटन क्षेत्रफल शू थे फोर पाय आर स्क्वेर, बराबर टीपू केव हमेशा गोलाकार हो। तो स्मोल आर त्रिजा एक टीपा क्षेत्रफल थे फोर पाय आर स्क्वेर, कितना टीपा है स्मोल एन, तो कुल कितना क्षेत्रफल आ एन इंटू फोर पाय स्मोल आर स्क्वेर, आटलो पे आटलू पे क्षेत्रफल तू। हमें क्षेत्रफल के थी जैसे तो ए टू, हम शू बन सदा टीपा भेगा थी गया, शू बीनू कैपिटल आर त्रिजा एक मोटो टीपू बीनू है, तो शू आ कितलो एरिया थी गया फोर पाय इंटू कैपिटल आर स्क्वेर। पहले आवा स्मोल एंड टीपा था, बराबर आवा सूक्ष्म ए बधाए भेगा थईने शुं बनाव्युं एक मोटो टीपू बनाव्युं जेनी त्रिज्या छे कैपिटल आर, तो एक टीपू छे अहींया, अहींया आवा एन टीपा छे, एकनुं क्षेत्रफल छे फोर पाय आर स्क्वेर स्मोल आर स्क्वेर, तो एनुं कुल क्षेत्रफल थशे एन इंटू फोर पाय आर स्क्वेर, ए बधुं भेगा थईने शुं बनाव्युं मोटो टीपू बनावशे तो एनुं कुल क्षेत्रफल थशे फोर पाय आर स्क्वेर इंटू एक ज आवशे कारण के एक टीपू छे, बराबर। तो लखी दऊं छुं ई इज इक्वल टू टी इंटू शुं आवशे अहींया एन इंटू फोर पाय आर स्क्वेर छेद माइनस फोर पाय आर स्क्वेर, आटलो थी गयो, आटलो बधाने खबर पड़ी गई हे सूत्र। आज सूत्र है डेल्टा ए वालू, काले समझेलू थूँ, बराबर। जयरे एरिया में चेंज आए तरह आटली ऊर्जा का तो कार्य करव पड़े का तो ऊर्जा मुक्त थे, तो अँ ऊर्जा मुक्त थे तो ई इज इक्वल टू मैं कॉमन शू आ फोर पाय कॉमन काट लो छूँ, तो फोर पाय कॉमन आ शू आ फोर पाय टी काउंस में एन इंटू आर स्क्वेर माइनस आर स्क्वेर, तो आमारो आंसर आ गयो आटल ज आंसर है, बराबर। दाखिल जो कि हजू आगल थी शे हूँ गणवु छूँ, तो एक काम करिए जुओ, मैं तमने समझायेलू है कि जयरे स्मोल टीपा की बात हो बूंदनी बात हो तो बूंद अंदर भाग में शू हो कद हे, तो तमने कीधु कि जे आज स्मोल एंड टीपा कद है भेगा थे आ बदा टीपा भेगा थी गया, बराबर है, मोटो टीपू बनाव, तो आज आटला टीपा कद है यू थे एक मोटा टीपा कद, तो लखी आग तो तुमने ऑप्शन में आटलो आप तुम आर्टिक कर सको, बराबर। कदाच हूँ एक आग लई जाऊँ छू, तुमने खबर पड़ी सके एम लई जाऊँ छू, जो कदाच ऑप्शन में ए आपेलू हो तो यह साचू है, तो यहाँ गणतरी करी पड़ से। जुओ तो शू तक स्मोल एन नाना टीपा कद, स्मोल एन नाना टीपा कद बराबर शू थे एक मोटा टीपा कद, बराबर है, तो खबर है तमने। पण आ वस्तु परपोटा लागू नहीं पड़े, हूँ तमने कहूँ तमारी पास साबुना पांच परपोटा है, परपोटा की बात करूँ साबुना पांच परपोटा है, ये पांच पांच भेगा थी गया, तो शू एनु कद केटलू थशे, मानो के दरेक एक एक सेंटीमीटर क्यूबनो परपोटो है, तो पांच टीपा भेगा पांच परपोटा भेगा थईने पांच सेंटीमीटर क्यूबनो शू कहवाय परपोटो नहीं बनाव, हूँ तमने हजी हजी खबर न पड़ती तो आम समझाऊँ कि मानो कि तमारी पास पांच एक एक शू कहवाय आम तो पांच लीटर ऑक्सिजन है, बराबर पांच लीटर एक जगह है पांच लीटर ऑक्सिजन है, एम हूँ नवो पांच लीटर ऑक्सिजन नाखी दू, बराबर है, तो जगह वही जैसे कि एटली नहीं रहें जगह तो एटली एटली रहनी है, कारण वायु गमे एटलो समय सके, बराबर है, एम घनता वती जैसे कद एम रहे घनता वती जैसे, तो आ वस्तु परपोटा ने कोई दिवस भूल थी लागू पड़ी नहीं, कोने लागू पड़ से आ घन वस्तु ने लागू पड़े अथवा टीपा अथवा बूंद ने लागू पड़े, तो स्मोल एन टीपा कद बराबर एक मोटा टीपा कद, तो स्मोल एन एम एम राखिए नाना एक टीपा कद शू, तो नाना टीपा त्रिजा है स्मोल आर, तो एनु कद शू थे फोर बाय थ्री पाय आर क्यूब स्मोल आर क्यूब इज इक्वल टू एक मोटा टीपा कद, मोटा टीपा त्रिजा कैपिटल आर हो कद शू थे फोर बाय थ्री कैपिटल आर क्यूब फोर बाय थ्री पाय आर क्यूब, बराबर है, तो फोर बाय थ्री उठी जैसे वच्चे शू माटे एन इंटू आर क्यूब इज इक्वल टू आर क्यूब, तो आटलू थी गयू कि ना थू, बराबर है। तो आ इक्वेशन में हूँ यूज करूँ छू, तो मेरी पास इक्वेशन पर अँ है आ इक्वेशन क्यूँ है इज इक्वल टू फोर पाय टी काउंस में एन आर स्क्वेर माइनस आर स्क्वेर, जो ऑप्शन में आपेलो तो तुम टी कर सको, जो ऑप्शन में नहीं आपे तो हूँ कहूँ छूँ आपसे तो इज इक्वल टू एक काम करिए फोर पाय कैपिटल टी एम राखी। हम है आ समीकरण ने हूँ है आर क्यूब वडे गुणू आर क्यूब वडे भांगू छू, केम हमें आंसर मिली जाए तो आर क्यूब वडे गुणू और आर क्यूब वडे भांगू छू, तो अँ आ एन आर स्क्वेर बाय आर क्यूब माइनस आर स्क्वेर बाय आर क्यूब, तो मैं शूँ करूँ आ समीकरण जो आ समीकरण आज समीकरण तुम एने मैं आर क्यूब वडे गुणा और आर क्यूब वडे भांगिया, बराबर है, तो अँ कॉमन आर क्यूब आर क्यूब निकली जैसे तो पाछ एनु समीकरण आ जाए, तो आप काम करिए इज इक्वल टू फोर पाय टी आर क्यूब एम राखू छू, हम जुओ एन आर स्क्वेर एम राखू छू, आर क्यूब बराबर शू लखाए आर क्यूब बराबर एन आर क्यूब, शू लखाई जो शू लखाए एन आर क्यूब है ना, हमें साबित करूँ तुम कैपिटल आर क्यूब बराबर स्मोल एन आर क्यूब, तो अँ स्मोल एन आर क्यूब माइनस आर स्क्वेर बाय आर क्यूब ने शू कहवा वन अपॉन कैपिटल आर थे कि नहीं थे, हम जुओ ऊपर अँ एन एन कैंसल थी जैसे आर स्क्वेर बाय आर क्यूब ने शू कहवा वन अपॉन आर, तो माटे ई इज इक्वल टू शू आवशे फोर पाय कैपिटल टी आर क्यूब काउंस में वन अपॉन आर माइनस वन अपॉन आर, बराबर, तो आंसर आ गयो सस पड़ी गई, तो आटलो आंसर आशे कदाच अँ थी शे
તમને સમીકરણમાં કેપિટલ આર ક્યુબ ના આપ્યું હોય, કેપિટલ આર ક્યુબ ના આપ્યું જગ્યાએ શું આપ્યું હશે, આ લખવું હોય તો આ પણ લખાય તો આમ પણ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ 4 પાય કેપિટલ ટી એમને રાખું અને આર ક્યુબની જગ્યાએ શું લખી નાખું, સ્મોલ એન આર ક્યુબ, તો આમ પણ લખી શકાય સ્મોલ એન આર ક્યુબ કૌંસમાં 1/r માઇનસ 1/r, તો આ પણ તમારો આન્સર સાચો છે. તો ઓપ્શનમાં જ્યાં સુધી નહીં આપે જે ઓપ્શન એ ત્યાં સુધી તમારે ગણતરી કરવી પડશે. આ દાખલો મેં જે તમને ગણાવ્યો છે એમાં તમને એનની કિંમત આપી દે, 27 ટીપા ભેગા થયા કે આટલા ટીપા ભેગા થયા, અને તમને આર અને આરની કિંમત આપી દે તો દાખલાનો આન્સર ન્યુમેરિકલમાં આવશે, એ હું ગણાવતો નથી. બરાબર છે, એ તો આપણને આવડી જાય સાયન્સમાં હોય એટલે એટલું તો ખબર પડવી જોઈએ કે જે દાખલો તમને થિયોરિટિકલી ગણાવ્યો છે એની જગ્યાએ કદાચ તમને આંકડા આપીને આપે, જેમ કે તમને કહી દો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ના આટલા ટીપા ભેગા થઈને આટલી ત્રિજ્યાનું ટીપું બનાવે છે, જો કે આ ના આપો તો પણ થઈ જાય કારણ કે આ સંબંધ તો મને ખબર પડી જ જાય. બરાબર છે, આના પરથી આર ક્યુબ મળી જવાનું છે અને પ્રોત્સાહન તમને આપી દઉં તો તમારા દાખલાનો આન્સર ન્યુમેરિકલમાં આવશે. બરાબર છે, દાખલો સારો છે પણ એક સૂત્ર પર ડિપેન્ડ કરે છે, ઈ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ, અને ટીપું છે એટલે માટે અહીંયા શું આવશે, અહીંયા ટી બરાબર એક જ આવ્યો, ટૂટી એટલા માટે નો આવ્યો કારણ કે મુક્ત સપાટી ટીપાને એક હંમેશા એક જ હોય, પરપોટો હોય તો જોવું પડે, પરપોટો હવામાં હોય તો મુક્ત સપાટી બે હોય તો આવે ટૂટી, અને જો મુક્ત સપાટી પરપોટાને એક હોય તો ખાલી આવશે ટી. તો આગળ દાખલો ગણીએ. બરાબર છે, તો આગળનો દાખલો ગણીએ હવે, તો શું કહે જેવું અમે આગળ જે દાખલો ભણાવ્યો છે હમણાં પરપોટાવાળો એની જેવો, સોરી ટીપાવાળો બિંદુવાળો એની જેવો જ બીજો દાખલો, બીજો દાખલો ગણાય, કેપિટલ આર વન અને કેપિટલ આર ટુ ત્રિજ્યાના બે પરપોટા, જો વ્યવસ્થિત સમજો, બે પરપોટા ભેગા થઈને કેપિટલ આર ત્રિજ્યાનો મોટો પરપોટો બનાવે છે, બંનેની બહારનું વાતાવરણ દબાણ છે પીઓ અને પ્રવાહીનું પૃષ્ઠતાણ કેપિટલ ટી છે, પરપોટાના ભેગા થવાની પ્રક્રિયા સમતાપી હોય તો. બરાબર, તમારો ક્વેશ્ચન છે પરપોટાના ભેગા થવાની પ્રક્રિયા કેવી છે, સમતાપી હોય તો પી ઇઝ ઇક્વલ ટુ પી કાઉન્સમાં આર વન ક્યુબ પ્લસ આર ટુ ક્યુબ માઇનસ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટી કાઉન્સમાં આર સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર મળે છે, તો એક્સ બરાબર કેટલા હશે. આગળ લખે છે કે પરપોટા હવામાં લેવા, સપોઝ ધારો કે આ ડેટા આપેલો છે આટલો, અને કોઈ પણ તમને ચોખવટ ના પડે પરપોટા વિશે તો યાદ રાખવું, પરપોટાની કોઈ ચોખવટ ના પડે, પરપોટો પ્રવાહીની અંદર છે કે પ્રવાહીની બહાર છે એની ફરક શું પડે, જો પ્રવાહીની અંદર હોય તો મુક્ત સપાટી હશે એક જ, અને જો પ્રવાહીની બહાર હોય એટલે કે હવામાં હોય તો મુક્ત સપાટી હશે બે, તો જ્યારે કોઈ ચોખવટ પડેલી ના હોય તો હંમેશા પરપોટાને બહાર હવામાં લઈ લેવું. તો દાખલો ગણીએ, હવે આગળના દાખલામાં જેમ આપણે આ સ્ટેપ મૂક્યું હતું કે સ્મોલ એન્ડ નાના ટીપાનું કદ બરાબર એક મોટા ટીપાનું કદ, એવું પરપોટામાં મૂકી શકશું નહીં કારણ કે મેં તમને કીધું હતું પરપોટાની અંદર હવા છે. હવે તમારી પાસે 1 લિટર હવા હોય એમાં બીજી 1 લિટર હવા નાખો તો 2 લિટર હવા ના થાય, માનો કે તમારી પાસે એક રૂમ છે, એ રૂમમાં માનો કે શું કહેવાય 5 લિટર હવા છે, એમાં તમે બીજી 5 લિટર હવા નાખો તો રૂમનું કાંઈ કદ નહીં વધે, આ હવાનું કદ, હવાનું કદ એનું રહેશે, હવાનું દળ વધી જશે, એટલે ટૂંકમાં ઘનતા વધશે, પણ કદ કેવું રહેશે, રૂમના કદ જેટલું જ રહેશે. એટલે આ જે સૂત્ર છે કદવાળું, કાટલું કદ બરાબર આટલું કદ, એ વાયુને લાગુ પડે નહીં, તો તેના માટે કીધું છે પ્રક્રિયા સમતાપી છે. તો આ પણ શબ્દ બહુ મહત્વનો છે, પ્રક્રિયા સમતાપી હોય તો મેં તમને એક ચાવી આપેલી છે પતંગ બહુ ચગે એના પરથી આપણે બોઇલનો નિયમ યુઝ કરી શકીએ ટીપીવી પરથી. બરાબર છે, તો સમતાપી પ્રક્રિયા માટે બોઇલનો નિયમ યુઝ કરીએ. હવે એના માટે જુઓ, માનો કે પહેલાં મારી પાસે શું હતું, એક આર વન ત્રીજાનો પરપોટો હતો, આર વન ત્રીજાનો પરપોટો હતો, બીજો એક હતો આર ટુ ત્રીજાનો પરપોટો, અને બંને ભેગા થઈને શું બનાવે છે, એક કેપિટલ આર ત્રીજાનો પરપોટો. હું આમાં નહીં વાપરી શકું કે આ ટીપાનું આ પરપોટાનું કદ પ્લસ આ પરપોટાનું કદ બરાબર મોટા પરપોટાનું કદ, એવું થશે નહીં. બરાબર છે, તો ડાયરેક્ટલી એફ યુઝ કરવું નહીં, એટલે મેં બે શબ્દોની અંડરલાઇન કરી છે, એક તો પરપોટાને એક છે પ્રક્રિયા સમતાપી. હવે જો આની અંદર શું હશે, પીઆઈ હશે, આની અંદર શું હશે, પીઆઈ હશે, બાર પીઓ હશે, બાર પીઓ હશે, બાર ત્રણેયમાં પીઓ કેવું રહે, સરખું જ રહેશે, કેમ કે શું, કેમ કારણ શું છે, દરેક ટીપુ છે, દરેક ટીપુ હવામાં છે, બહારનું દબાણ શું હશે, વાતાવરણ દબાણ હશે, પણ અંદરનું દબાણ કેવું હશે, અલગ અલગ હશે. ચલો સૂત્ર શું બનશે, પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ, હવે પરપોટો જો હવામાં હોય તો એના માટે બે મુક્ત સપાટી હોય તો સૂત્ર આવશે 40/r, અને જો પરપોટો પાણીની અંદર અથવા બીજા કોઈ લિક્વિડની અંદર હોય તો એના માટે મુક્ત સપાટી એક જ હોય તો આવશે 2t/r. હવે પરપોટો હવામાં છે ને કંઈ ચોખ્ખો નથી પાડી, ચલો નથી પાડી, પણ મેં અત્યારે કહી દઉં છું કે પરપોટો હવામાં છે તો મુક્ત સપાટી આવશે 2, તો શું સૂત્ર આવશે 40/r પરથી. ચલો આના માટે લખીએ તો પીઆઈ શું લખાય, પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઓ પ્લસ 40/r, લખાય કે નહીં આવું, ચલો આપણે આપણે આના માટે લખીએ, તો આને કહી દઉં છું P1, શું કહી દઉં છું, આ પીએને કહી દઉં આના માટે P1, તો P1 ઇઝ ઇક્વલ ટુ, અને બહારનું દબાણ કેટલું, પીઓ પ્લસ 4mm TMM, એની ત્રીજા કેટલી છે, R1, આટલી ખબર પડી ગઈ. ચલો આના માટે, આના માટે જે અંદરનું દબાણ છે ને કહી દઉં છું P2, શું કહી દઉં છું, P2, તો લખાઈશું P2 ઇઝ ઇક્વલ ટુ પીઓ, તો દરેકની બહારનું દબાણ પીઓ જ છે, અંદરનું દબાણ અલગ અલગ છે, અલગ અલગ શું કામ છે, દરેકની દરેકનું મટીરિયલ તો સરખું જ છે, દ્રવ્ય સરખું છે, પૃષ્ઠતાણ TT સરખું થશે, પણ ત્રિજ્યા અલગ અલગ હોવાના કારણે બહારનું અંદરનું દબાણ અલગ અલગ આવશે. બરાબર છે,
એટલે દરેકની ત્રિજ્યા અલગ અલગ હોવાના કારણે અંદરનું દબાણ અલગ અલગ મળશે. તારે સપોઝ આને કીધું P1, આને કીધું P2, અને સપોઝ આને કહી દઉં છું P3 અથવા સિમ્પલ P કહી દઉં છું, આને કીધું P2, આ કીધું છે P1, તો P2 શું મળશે? PO પ્લસ 40/R2 ને શું મળશે? 40/R2. હવે આના માટે સમીકરણ લખીએ ત્રીજા પરપોટા માટે, શું લખાશે? અંદરનું દબાણ P બરાબર બહારનું દબાણ PO પ્લસ શું આવશે? 40/ ધારો કે ત્રીજા છે R. તો ત્રણેય સમીકરણ ખબર પડી ગયા છે બધાને. અંદરનું દબાણ છે આ, દરેકનું બારનું દબાણ, ને આ હશે 40/R. એટલે આ સૂત્ર અનુસાર મેં લખ્યા છે ત્રણ સૂત્ર. હવે એક શબ્દમાં છે પ્રક્રિયા સમતાપી છે. પ્રક્રિયા સમતાપી હોય તો યાદ રાખવું, જ્યારે પણ આવો શબ્દ લખે પ્રક્રિયા સમતાપી છે પરપોટા માટે, તો બોઇલનો નિયમ યુઝ કરવાનો. બોઇલનો નિયમ શું છે? તો બોઇલનો નિયમ શું છે કે P × V, એટલે કે PV બરાબર μRT, ટી અચળ હોય અને μR અચળ હોય તો PV શું થશે? અચળ. અહીં કહી દઉં છું PV બરાબર μRT. હવે μ અચળ હોય, R અચળ હોય અને ટી અચળ, તો આખું પદ અચળ થઈ ગયું. ટી તો અચળ જ છે અને μR અચળ, તો μRT અચળ છે. ટૂંકમાં પી એટલે શું થાય? ટૂંકમાં બોઇલના નિયમ અનુસાર μRT અચળ એટલે PV અચળ. તો પ્રક્રિયા સમતાપી છે તો લખાય છે આ રીતે. શું લખાશે? અહીંયા લખાશે P1V1 પ્લસ P2V2 ઇઝ ઇક્વલ ટુ PV. ફરતે કહી દઉં છું P1V1 પ્લસ P2V2 ઇઝ ઇક્વલ ટુ PV. આ બોઇલના નિયમ અનુસાર સમતાપી પ્રક્રિયા માટે લખી શકાય. તો P1 છે પહેલા પરપોટાની અંદરનું દબાણ, પહેલા પરપોટાની અંદરનું દબાણ, V1 છે એનું કદ, બીજું P2 છે બીજા પરપોટાની અંદરનું દબાણ, V2 છે એનું કદ, અને P છે જે પરપોટો બન્યો એની અંદરનું દબાણ, ને V છે એનું કદ. ફરીથી કહી દઉં છું P1 P2 બંને પરપોટાની અંદરનું દબાણ છે, PO છે દરેકની બહારનું દબાણ, R1 R2 R અને R એ અલગ અલગ ત્રિજ્યાઓ છે. અને સૂત્ર પરથી પહેલાં મેં P1 P2 અને P ના ત્રણ સમીકરણ બનાવ્યા, PI બરાબર PO પ્લસ 40/R પરથી. પછી વાત કરીએ સમતાપી પ્રક્રિયાની, પ્રક્રિયા સમતાપી હોવાથી P1 V1 પ્લસ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV લખીને. હવે એક કામ કરીએ, P1 P2 અને P મળી ગયા છે, બાકી રહી વાત V1 V2 અને V ની. તો V1 છે પહેલાં પરપોટાનું કદ, તો V1 બરાબર, ચલો V1 શું આવશે? આ R1 ત્રિજ્યાના પરપોટાનું કદ, તો પરપોટાનું કદ શું થાય? 4/3 πR³ બરાબર છે. એ પ્રમાણે V2 શું આવશે? V2 બરાબર 4/3 πR³ અને છેલ્લે આવશે V. તો V બરાબર શું આવશે? 4/3 πR³. તો જ્યારે પણ પરપોટાની વાત આવે ત્યારે તમારે જે પ્રક્રિયા કીધી હોય એ પ્રક્રિયાનું સમીકરણ બનાવી અને એમાં કિંમત મૂકવી પડશે. આપણે અહીંયા છ કિંમત જોઈએ છે, P1 V1 P2 V2 અને PV, એટલે માટે છ કિંમત મેં સાઈડમાં મેળવી. તો તમે જુઓ બિંદુમાં સીધું આ તમે સમીકરણ વાપરી શકશો, પણ પરપોટામાં સીધું સમીકરણ છે નહીં. એ ડિપેન્ડ કરશે કઈ પ્રક્રિયા છે. મોસ્ટલી 90% કેસમાં તમને સમતાપી જ આપશે. સમતાપી પ્રક્રિયા માટે સમીકરણ આ છે બોઇલના નિયમ અનુસાર. તો છ વસ્તુ મેળવવી પડશે તમારે, આ રીતે મેળવી દીધી છે. હવે કિંમત મૂકીએ આપણે, તો અહીં શું આવશે? P1 બરાબર, ચલો શું આવશે? PO પ્લસ 40/R1, ને V1 શું છે? 4/3 πR³. આ પ્રમાણે P2, તો P2 શું છે? PO પ્લસ 40/R2, અને કદ છે V2 કેટલું? 4/3 πR³ ઇઝ ઇક્વલ ટુ PV. શું છે PV? તો PV બરાબર શું આવશે? જો PV બરાબર આવશે અહીંયા P0 પ્લસ આ 40/R, કૌંસમાં V શું આવશે? 4/3 πR³ આવું થશે, બરાબર છે. હવે સમીકરણ જોઈને એવું લાગે છે કે દરેક માટે 4/3 π, જો 4/3 π બધામાંથી શું આવશે? કોમન આવશે. તો પાછળના પેજ પર હું 4/3 π કોમન કાઢી દઉં છું બરાબર બધામાંથી. સમીકરણ લખીએ ફરીથી આપણે, તો દરેકમાંથી આ 4/3 π ઉડી જશે અહીંથી અહીંથી ને અહીંથી, બરાબર છે. તો શું આવશે અહીંયા? P0 પ્લસ 40/R1, કૌંસમાં આવશે અહીંયા R1 નો ઘન, બરાબર છે, પ્લસ અહીંયા શું આવશે? P0 પ્લસ 40/R2, અહીંયા વચ્ચે 4/3 π ઉડી ગયેલી, શું આવશે? ખાલી R²³ બરાબર ને? બરાબર કે ના આવશે અહીંયા? P0 પ્લસ 40/r, અહીંયા આવશે ખાલી R³. હવે કામ કરીએ, R³ ને અંદર ગુણી દો, R³ ને અંદર ગુણો, R²³ ને અંદર ગુણો અને R³ ને અંદર ગુણો. તો આગળ લખાશે, શું લખાશે જુઓ? P0 × R³ પ્લસ અહીંયા શું આવશે? 40/R1 અને × R³, તો છેદમાં શું ઉપર શું વધશે? R² વધશે. તો શું આવશે અહીંયા? 40R² પ્લસ અહીંયા આવશે આના અંદર ગુણો, એટલે શું આવશે અહીંયા? R²³ ની અંદર ગુણો, શું આવશે? P0 × R²³ પ્લસ 40×R²² ઇઝ ઇક્વલ ટુ R³ ની અંદર ગુણો, તો આવશે P0 × R³ પ્લસ 40×R³ / R, શું થશે? R² આવું થશે કે નહીં થાય? હવે કામ કરીએ, PO વાળા બધા પદ ભેગા કરી દે, PO વાળા બધા પદ ભેગા કરી દઈએ, તો શું આવશે અહીંયા? આ PO વાળું પદ અહીંયા છે, આ PO વાળું પદ અહીંયા છે, અને આ બરાબરની આ બાજુ છે, અને આ બાજુ લઈ જાઓ, તો શું આવશે અહીંયા? PO × R³ અહીં PO પ્લસ P0 × R²³ માઇનસ P0 × R³ આવશે ને? આ બે પ્લસ ને આ પદ આ બાજુ આવશે, એટલે શું થશે? માઇનસ. અને એમ કર્યા પછી હું બધાને PO કોમન કાઢી લઉં, તો શું અહીં લખાશે? PO કૌંસમાં R³ પ્લસ R²³ માઇનસ R³ ઇઝ ઇક્વલ ટુ આજે 40
40 વાળા જે પદ છે એને બધાને આ બાજુ લઈ જાઓ, ટૂંક માની પાસે લાવો, તો આ પ્લસ છે તો આ બાજુ આવશે એટલે થઈ જાય અહીંયા માઇનસ થશે, અને આ પણ આ બાજુ આવશે એટલે થશે માઇનસ. એમાંથી બધી કોમન શું કોમન કાઢો, પછી 40 કોમન, 40 કોમન કાઢીએ તો શું આવશે અહીંયા, આ આર સ્ક્વેર વાળો પદ પ્લસ આર વન સ્ક્વેર વાળો પદ માઇનસ, અને આર ટુ સ્ક્વેર વાળો પદ પણ માઇનસ, તો આવશે અહીંયા આર સ્ક્વેર કૌંસમાં આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર. તો આ તમારો આન્સર આવી ગયો. હવે જો સરખાવીએ, રકમમાં કીધું હતું કે પી ઇન્ટુ આર વન ક્યુબ પ્લસ આર ટુ સ્ક્વેર, બાજુ બાજુમાં લખવું એટલે ખબર પડી જાય. તો રકમમાં એવું કીધેલું છે, એક મિનિટ, રકમમાં કીધું હતું આપણે આ જે સમીકરણ તમારે સાબિત કરવાનું હતું એને આપણે આ સાબિત કર્યું છે, અહીંયા સાબિત કર્યું છે બરાબર, અહીંયા સાબિત કરેલું છે, હા અહીંયા સાબિત કર્યું છે. તમે શોધવાનું હતું એક્સની કિંમત, શું કીધું હતું, એક્સ બરાબર કેટલા. તો બંને બાજુ સમીકરણ સરખાવીએ તો આ બાજુનું પદ ને આ બાજુનું પદ સરખું આવે છે. જો અહીંયા અહીંયા પી વાળું પદ ઇન્ટુ આર આર વન ક્યુબ પ્લસ આર ટુ ક્યુબ માઇનસ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું આવે છે, એક્સ ટી, અહીંયા શું આપ્યું રકમમાં એક્સ ટી, અહીંયા આપણે આવ્યું શું 40, તો એક્સ બરાબર શું સાબિત થાય, માટે એક્સ બરાબર 4 સાબિત થાય. અને જો તમને એમ કીધું હોય કે પ્રવાહી જે પરપોટો છે એ લિક્વિડની અંદર છે, તો અહીં શું આવત, 40 બાય આરની જગ્યાએ શું આવત, અહીંયા 2t બાય આર, તો શું આવત, એક્સ બરાબર 2 આવે. તો આ પ્રમાણે આ દાખલો સોલ્વ થાય છે. તો તમે જોઈ શકો છો બૂંદ કે બૂંદ અથવા જે ડ્રોપ કે તો એક સ્ટેપમાં પતી જશે, પણ જ્યારે તમને પરપોટાની વાત કરશે ત્યારે તમારે પ્રક્રિયાનું સમીકરણ મૂકવું પડશે. કયું, આપણું બોઇલનો નિયમ લખી નાખું છું, બોઇલના નિયમ અનુસાર. તો બોઇલના નિયમ અનુસાર પી વન પ્લસ પી ટુ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પી વન વી વન પ્લસ પી ટુ વી ટુ ઇઝ ઇક્વલ ટુ પીવી. તો 6 વસ્તુની કિંમત મેળવવા માટે મેં 6 સમીકરણ બનાવ્યા છે, અને પછી કિંમત મૂકી અને 4/3 પાઈ પહેલાં કોમન કાઢી લીધું, પછી આર વન ક્યુબ આર ટુ ક્યુબ ને આર ક્યુબ અંદર ગુણ્યા, એમાંથી પીઓ વાળા પર ભેગા કર્યા અને 40 વાળા પર ભેગા કર્યા, એટલે મારો દાખલો સોલ્વ થઈ ગયો. તો મેઇન સ્ટેપ આમાં છે, આ સૌથી મહત્વનું સ્ટેપ છે આ, તો બોઇલના નિયમ અનુસાર આ સાબિત થાય છે. અને પી વન છે પહેલા પરપોટાનું દબાણ, વી વન એનું કદ, પી ટુ છે બીજા પરપોટાનું દબાણ, વી ટુ છે એનું કદ, અને પી છે જે પરપોટો બને છે ભેગા થઈને એનું અંદરનું દબાણ, અંદરનું દબાણ જો બધું પી ટુ પી વન પી વન પી ટુ અને પી, તો અંદરનું દબાણ છે. અને બહારનું દબાણ તો દરેકમાં સરખું છે, કેમકે દરેક પરપોટો ક્યાં છે, બહારનું વાતાવરણ દબાણમાં છે બરાબર, પીઓ છે. તો દાખલો અહીંયા રાખીએ અને પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નવ દાખલો છે, સાબુના દ્રાવણના 1 સેન્ટીમીટર ત્રિજ્યાના પરપોટાનું કદ 8 ગણું કરવા માટે કરવું પડતું કાર્ય શોધો. સાબુ માટે પૃષ્ઠાંત તમને આપ્યું 70 ડાયન પર સેન્ટીમીટર, અને પરપોટો હવામાં ગતિ કરે છે. તો પરપોટો હવામાં ગતિ કરતો તો મુખ સપાટી કેટલી હોય, 2 હોય. હવે તમને કરવું પડતું કાર્ય એટલે કે ઉર્જાનું સૂત્ર શું થાય, તમે કીધું હતું ડબલ્યુ બરાબર ઉર્જા બરાબર શું સૂત્ર મને લખ્યું હતું, ટી ઇન્ટુ ડેલ્ટા એ. તો ડેલ્ટા છે, ડેલ્ટા એ છે એના એરિયામાં થતો ફેરફાર, અને ટી શું છે, પૃષ્ઠાંત. હવે અહીંયા જોઈ લેવાનું, ટી લખતા પહેલાં જોઈ લેવાનું હંમેશા કે મુખ સપાટી કેટલી છે. સાબુનો પરપોટાની વાત છે એટલે પરપોટો છે ને પાછો શેમાં છે, હવામાં ગતિ કરે તો મુખ સપાટી કેટલી હશે, 2 હશે. પરપોટો છે તો બહારના ભાગમાં હવા હશે અને અંદરના ભાગમાં હવા હશે, એટલે મુખ સપાટી થશે 2, બહારની સાઈડથી અને અંદરની સાઈડથી, તો આવશે અહીંયા 2. તો આ જો આ 2 લખવાની ભૂલ પડી, લાખો દાખલો ખોટો, તો સૂત્ર બની ગયું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2t ઇન્ટુ ડેલ્ટા એ બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ 2t ઇન્ટુ કદ આપણે 8 ગણું કરવાનું છે, તેનો એરિયા વધશે, લખીએ અહીંયા એ ટુ માઇનસ એ વન, અહીંયા હંમેશા ધ્યાન રાખવાનું. હવે મારે મૂકવું પડશે એ ટુ ને એ વન. ચલો એ ટુ શું આવશે, એ ટુ શું થાય, ધારો કે પહેલાં ત્રિજ્યા હતી આર, હવે થઈ ગઈ પહેલાં પરપોટાની ત્રિજ્યા હતી આર, હવે થઈ ગઈ કેટલી, આર ડેશ, કેટલી થઈ ગઈ, આર ડેશ. તો ક્ષેત્રફળ શું આવશે, નવા નવા પરપોટાનું 4πr² શું આવશે અહીંયા, 4πr² ને એ વન શું આવે, એ વન, તો એ વન શું આવશે, 4πr² તો પહેલાં પરપોટાની ત્રિજ્યા હતી આર, અને એનો એરિયા હતો 4πr², હવે એનું કદ 8 ગણું થયું છે, ત્રીજા થઈ ગઈ સપોઝ કે આર ડેશ, એનું કદ ક્ષેત્રફળ આવશે 4πr², તો મૂકી દઈએ કિંમત અહીંયા, તો શું આવશે, 2t એમને આવશે, એ ટુ શું આવશે, 4πr² માઇનસ 4πr² એક કામ કરીએ, અહીંથી 4π કોમન કાઢીએ, શું કોમન કાઢીએ, 4π કોમન કાઢ લો, અહીંથી ફરીથી કહું છું, અહીંથી 4π કોમન કાઢશું તો 4π ઇન્ટુ 2t શું આવશે, 8πt, 4π ગુણ્યા 2 એટલે 8π ઇન્ટુ ટી, લખું છું માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 8π ઇન્ટુ કેપિટલ ટી કૌંસમાં આવશે r² માઇનસ r² દાખલો ગણવા માટે મારે r² ને r² કિંમત મૂકવી પડે. હવે એના માટે એક ક્લુ આપેલો છે કે કદ 8 ગણું થાય છે. તો જુઓ, માનો કે કદ 8 ગણું થતું હોય, તમે કહી દીધું છે કદ 8 ગણું થાય છે, તો પહેલાં જેટલું કદ હતું એના કરતાં નવું કદ કેટલું હશે, 8 ગણું હશે. તો સપોઝ કે નવું કદ છે v2, તો v2 બરાબર શું લખાય, 8 × 7. જો તમને હકીકતે અહીંયા ઘણા દેશો તમે આ તો સૂત્ર યુઝ ના કરી શકો, બૂંદ માટે જ ચાલે ભાઈ, આ ચોખ્ખું કીધું છે કે પરપોટાનું કદ 8 ગણું થાય છે, તો પહેલાં જેટલું પરપોટાનું કદ હતું એના કરતાં નવું કદ 8 ગણું હશે, તો v2 બરાબર શું આવશે, 8 × v1. v2 શું થાય, તો કે 4/3πr³ ઇઝ ઇક્વલ ટુ 8 એમને રાખીએ, અને પહેલાં ત્રિજ્યા હતી આર, તેનું કદ થશે 4/3πr³. તો મને આ 4/3π ઉડી ગયા, એટલે શું આવશે અહીંયા, r² ઇઝ ઇક્વલ ટુ 8 × r³.
બે બાજુ વર્ગમૂળ કાઢીએ તો શું આવશે? આર ડેશ બરાબર ટુ ટાઈમ્સ આર. આ તો આમને ખબર પડી જાય, આ વાંચીને ખબર પડી જાય કે ભાઈ કદાંડ ગણું થાય છે. કદાંડ ગણું ક્યારે થાય? ત્રિજ્યા ડબલ થાય તો. કેવી રીતે ત્રિજ્યા ડબલ થાય? હવે કદ કોના પર ડિપેન્ડ કરે? ઘન પર ડિપેન્ડ કરે, તો બેનો ઘન શું થાય? આઠ. એટલા માટે જોઈને ખબર પડી જવી જોઈએ, અથવા ખબર ન પડતી હોય તો ધીમે ધીમે ખબર પડવા મળશે. જો 27 ગણું કીધું હોય તો ત્રીજા થાય ત્રણ ગણી, આઠ ગણું કીધું છે તો ત્રીજા થશે ડબલ. તો ચલો મને સંબંધ મળી ગયો કે નવી ત્રિજ્યા છે નવા પરપોટાની કેટલી હશે. નવી ત્રિજ્યા જે હશે એ પહેલાંની ત્રિજ્યા કરતાં શું થશે? ડબલ થશે. આ કિંમત છે, આ જે કિંમત અહીંયા મૂકી દે, હજી કહી દઉં છું, પરપોટાનું નવું કદ છે એ પહેલાં પરપોટા કરતાં આઠ ગણું છે. તો કદ, કદનું સૂત્ર શું આવે? હંમેશા યાદ રાખો, પરપોટો ગોળો કે બિંદુ બધાય માણ માટે કદ આવશે 4/3 પાય આર ક્યુબ, ક્ષેત્રફળ આવશે 4πr², કારણ કે એ ગોળા જેવું જ આવશે. તો કદ આવશે 4/3 પાય આર ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આઠ, એમને રાખીએ. અને V1 શરૂઆતનું કદ છે 4/3 પાય આર ક્યુબ, 4/3 પાય ઉડી ગયા, તો નવી ઘનતાનો ઘન બરાબર 8 ગુણ્યા જૂની ઘનતા એટલે આરનો ઘન, અને પરથી આપણે ઘનમૂળ કાઢશે તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. મૂકી દઈએ કિંમત અહીંયા માટે W ઇઝ ઇક્વલ ટુ 8π ઇન્ટુ આર ડેશ. શું મૂકીએ? આર ડેશ મૂકીએ શું છે? 2r નો વર્ગ. શું અહીં જો વર્ગ મૂકવાનો છે ને, તો બે બાજુ સ્ક્વેર કરશું થશે આર ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 times r², તો અહીં શું છે? 4r² - r² માટે W ઇઝ ઇક્વલ ટુ 8π ઇન્ટુ 4r² - r² 3r² બરાબર છે. તો શું આવે? માટે W ઇઝ ઇક્વલ ટુ 8 × 3 = 24 πt r² તો ઘણી વખત દાખલો તમને આવો પણ પૂછે. અહીં તમને ન્યુમેરિકલ ડેટા આપેલો છે તો આપણે ડેટા મૂકીને કિંમત લાવીએ. હવે જો અહીંયા શું કીધું છે? સાબુના દ્રાવણમાં ત્રિજ્યા કેટલી આપી? 1 સેન્ટીમીટર આપી છે. ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, એનું પૃષ્ઠાંત છે 30 ડાયન પર સેન્ટીમીટર. ટૂંકમાં બધી વસ્તુ CGSમાં છે તો આપણે આન્સર પણ CGSમાં જ લાવશું. માટે W ઇઝ ઇક્વલ ટુ 24 mm રાખીએ, 24 × π mm રાખીએ, ઇન્ટુ એનું જે પૃષ્ઠાંત છે કેટલું છે? 30 છે. કેટલું છે? 30. તો અહીંયા આવશે ઇન્ટુ 30 × 24πt × r² તો r કેટલું છે? જો r છે 1 સેન્ટીમીટરનો વર્ગ, એક નો વર્ગ. આવું થશે કે નહીં થાય? બરાબર છે. હવે મુખ્ય કિંમત માટે W ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો 24 × π મૂકીએ 3.14 × 30 થશે કે નહીં થાય? તો સિમ્પલ તમારે ગુણાકાર કરવાનો છે. નાના જશે એમાં આવશે કાર્યનો એકમ શું થાય? કાર્યનો CGS એકમ અર્ગ. શું થાય? અર્ગ, જૂલ ને અર્ગ. આ ત્રુટીવાળા ચેપ્ટરમાં શરૂઆતમાં ભણાવેલું છે. આનો ગુણાકાર કરવાનો છે તો એક કામ કરી દઈએ, આજે પહેલાં મીંડું છે ને, અથવા એક કામ કરો, આ પ્રમાણે કરી શકો છો. હવે જો હું રફલી આન્સર લખું હોય તો મને મારી પાસે કેલ્સી નથી અને ઓછા સમય મારા આન્સર લખો તો શું કરું? જો આ 3 × 9 શું થશે? આ 3 × 9 મીંડું ઘડી ભૂલી જાઓ. આ 3 × 9 ને શું થાય? 14 × 3 = 42 લગભગ કેવું થાય? 9.42 જેવું થાય. શું થાય? 9.42 જેવું થાય. એટલે એક કામ કરું, 9.42 નહીં લઉં, અને લગભગ 10 લઈ લઉં. શું લઈ લઉં? 10. તો આ 3.14 × 3નો આન્સર લગભગ આવશે 10 જેટલો. 10 × 10 એટલે થઈ ગયા 100 એટલે આવશે 2400. કેટલો આવશે રફલી આન્સર? 2400. અને મારો આન્સર લગભગ એનાથી ઓછો થોડોક આવે એટલે લખું છું હું લગભગ 2380 જેવો. તો 2380 અર્ગ આ રફલી છે. મને એક્ઝેક્ટલી નહીં ખબર કે કેલ્સીમાં કેટલો આન્સર આવે છે, તમે કેલ્સી મારીને જોઈ લેજો કે કેટલો આન્સર આવે છે. મારા મતે આન્સર આટલો આવશે. તો આન્સર આવી ગયો 2400 અર્ગ. બરાબર છે. આ આન્સર આવી ગયો શેમાં? અર્ગમાં. અર્ગને શું કહેવાય? ન્યૂટન પર મીટર² જગ્યાએ શું કહેવાય? અને ડાયન પર સેન્ટીમીટર² બરાબર છે. જૂલને શું કહેવાય? જૂલને કહેવાય ન્યૂટન × મીટર. તો અર્ગને શું કહેવાય? અર્ગ બરાબર આવશે ડાયન × સેન્ટીમીટર. તો શું આવશે? ડાયન × સેન્ટીમીટર. બરાબર છે. તો આ તમારો આન્સર આવી ગયો 2380 અર્ગ જેટલો આન્સર આવશે. તો દાખલો આપણે ઇઝી હતો, બરાબર છે. મેન શું ખબર પડી જાય સૂત્રમાં, અને આગળ જો તમે 2 ભૂલી જશો તો તમારે આન્સર લગભગ 1100 સમથિંગ આવશે, 1150 આસપાસ, 1190 જેવો ખોટો આન્સર આવશે. એટલે જો તમને એમ કીધું હોય તો એક જ શબ્દ ખાલી ચેન્જ કરી નાખો કે પરપોટો પાણીમાં ગતિ કરે છે, તો પછી તમારો આખો દાખલો ચેન્જ કરવો પડશે. અહીં 2 નહીં આવે તો આન્સર તમારો આવશે 1190 આસપાસ. બરાબર. અહીંયા પરપોટો હવામાં ગતિ કરતો હોવાથી 2 મુખ સપાટી છે, એટલા માટે આન્સર 2380 આસપાસ અથવા 2400 જેટલો આન્સર આવે છે. બરાબર છે. નવો દાખલો ગણીએ. આગળનો દાખલો છે, એક પાત્રમાં ભરેલી હવાનું દબાણ 10^5 પાસ્કલ છે. ઓકે. તેમાં રહેલા સાબુના પરપોટાની ત્રિજ્યા છે 10^-4 મીટર. આ પાત્રની હવાનું સમતાપી સંકોચન કરતાં પરપોટાની ત્રિજ્યા અડધી થતી હોય તો પાત્રની હવાનું નવું દબાણ કેટલું હશે? સાબુનું પૃષ્ઠતાણ 0.03 ન્યૂટન પર મીટર છે. ઓકે, ચલો. તો દાખલો ગણીએ આપણે. પહેલાં ડાયાગ્રામ દોર દઉં. માનો કે એક પાત્ર છે, મારો પાસે આ પાત્ર છે. બરાબર, આ પાત્ર છે. એમાં શું ભરેલી છે? પાત્રમાં ભરેલી હવા, તો એની અંદર હવા છે. હવાની અંદર એક પરપોટો, સપોઝ કે આ પરપોટો છે, એની ત્રિજ્યા કેટલી છે? સુરતમાં કેપિટલ આર કેટલી છે? કેપિટલ આર. આ જે હવા છે એ
पात्र में भरेली हवन दबाण के लिए तो बार दबाण पीओ के पीओ पहला दस की पांच गत पास के लिए पीओ है दस की पांच गत पास कल आज परपोटो है तीजा है तरह दस की माइनस चार गत मीटर एनु तमने पृष्ठतण पर आप दीदू साबूत पृष्ठतण जब 0.03 न्यूटन पर मीटर। तो मैंने एक बात करो आ परपोटा की अंदर के दबाण है मे न मे मे चलो सपोज के आ परपोटो जी अंदर दबाण है पी आई के पी आई तो शुरुआत में पी आई के हे हम तो पी आई बराबर शू आ पीओ प्लस का तो टूटी बाय आर आशे का तो आ 40 बाय आर हम ले क्यों टूटी बाय आर ले 40 बाय आर डिसाइड करव पड़े अपने मुक्त सपाटी पर तो परपो साबुनो परपोटो है बराबर साबुनो परपोटो तो अंदर भाग में हवा हे एनी बहार शू है हवा है जो पात्र की अंदर हवा है बराबर तो अँ पर हवा है अंदर पर अंदर पर शू है एर है एट्ला शू आ मुक्त सपाटी थी गई सूत्र आ 40 बाय कैपिटल आ तो पहले मैंने पी आई मे कि ना मे चलो पी आई तो पी आई बराबर शू आ पी आई बराबर पीओ के है दस की पांच घात दस की पांच घात प्लस 4 nm राखिए इंटू टी की किमत कितनी है टी की किमत तो जो टी के आप 0.03 तरह शूँ कह तरह 10⁻²। शूँ कहवा आने 3 10⁻²। बराबर है पृष्ठ के आप 0.03 3 10⁻²। आर के 3 10⁻⁴ के 3 10⁻⁴। तो मैंने मिली गयु पी आई तो पी आई मैं मैंने परपोटा की अंदर दबाण 10⁵ प्लस जो आ 3 3 उड़ी जैसे आ 10⁻⁴ है उपर जाए तो 10⁻⁴ -2 + 4 10⁻² तो शो अ 400 तो पी आई मिली गयु दबाण के 10⁵ एट 1,400 के 1,400 एटल दबाण हे पास्कल में बराबर बधु सीजीएस सॉरी एसआई में है। हवे तमे शू कर्यु आ पात्र नी हवा नु समतापी संकोचन करता शू कर्यु मैं संकोचन तो कर्यु पण केवु कर्यु समतापी संकोचन आ पात्र नी हवा नु समतापी संकोचन करता परपोटा ने त्रिज्या अर्धी थी गई जो आ त्रिज्या केवी थी गई अर्धी थी गई तो त्रिज्या अर्धी थाय तो दबाण में फेरफार थाय कि ना थाय थशे तो पात्र नी हवा नु नवुं दबाण केटलुं हशे जो पहला मारी पासे परपोटो तो आ रीते त्रिज्या हती कैपिटल आर अंदर नुं दबाण छे पी आई हवे मैं आनुं शुं कर्युं समतापी शुं कर्युं समतापी संकोचन कर्युं तो त्रिज्या थी गई अर्धी त्रिज्या थी गई अर्धी अने त्रिज्या में फेरफार थाय तो अंदर नुं दबाण पर फेरफार थाय मानो के अंदर नुं दबाण थी गयु पी केटलुं थी गयु पी चलो तो आ पी आ पी नो संबंध मळे के ना मळे चलो मळे कई रीते मळशे संबंध विचारो समतापी संकोचन थयुं होय तो पी मळे के ना मळे मळे कई रीते मैं हमणां कीधुं तुं बॉयलना नियमनो यूज करवानो सॉरी फॉर द डिस्टर्बन्स वी विल नेग्लेक्ट दैट साउंड बराबर ओके चलो तो अहीं शुं छे पहला जे परपोटो हतो अंदरनुं दबाण पी आई छे हवे नवो परपोटो बन्यो परपोटो थोड़ी त्रिज्या घटी गई अर्धी थी गई दबाण धरो के अंदर दबाण से पी संकोचन केवु छे समतापी संकोचन हो तो शू कीधुं मैंने बॉयलना नियम अनुसार पी वन वी वन इज इक्वल टू पी टू तो आपणे काम करीए शू लखीए अहींया पी वन वी वन इज इक्वल टू पी टू वी टू तो पी वन छे पहला परपोटा नुं दबाण पी टू छे नवा परपोटा नुं अंदर नुं दबाण वी वन छे पहला परपोटा नुं कद ने पी टू छे नवा परपोटा नुं कद तो आपणे पी वन पी टू नी किंमत मूकीए मारा माटे पी वन शुं थशे अहींया पी आई थशे अने पी टू शुं थशे पी थशे बराबर मारे पी शोधवुं छे चलो तो शू लखी नाखुं पी आई इंटू वी वन मूकिए शूँ तो वी वन शू आ बोलो वी वन चलो वी वन रहवा दूसरे अत्यारे पी टू तरीके शूँ पी मैं पी शोधवा है इंटू वी टू चलो वी वन तो वी वन शू आए 4/3 पाय आर क्यूब वी टू शू आ 4/3 पाय गुणिया त्रीजा थी गई अर्धी तो घन चलो बीजा पेज में गणू छूँ तो अँ आ पी आई एम नेम राखी पी आई एम नेम राखी वी वन शू आ 4/3 पाय शुरुआत त्रीजा आर क्यूब इज इक्वल टू पी एम नेम राखी वी टू शू है वी टू तो कि भाई नवो जो कद है एनो एनु मूल्य मूल्य मुकवानो है तो वी टू शू आ तो वी टू शू है नवो जो परपोटो है अर्धी त्रीजा कद 4/3 पाय इंटू नवो परपोटो के लिए त्रीजा है आर बाय टू तो घन थे ना 4/3 पाय आर क्यू बराबर है आटलू हम आप काम करिए मूकी दिए किमत तो अँ पी आई एम नेम राखी पी आई एम नेम आ 4/3 पाय आर क्यू तो 4/3 पाय आर क्यू इज इक्वल टू आ पी नवा परपोटा दबाण है पी एम नेम राखी पीछे आ 4/3 पाय અહીં આવશે આર ક્યુબના છેદમાં 8 શું આવશે આર ક્યુબના છેદમાં 8 આ ગણતરી કરશો એટલે 4/3 પાય 4/3 પાય આર ક્યુબ બને જગ્યાએ ઉડી જશે તો શું થશે અહીંયા પી આઈ ઇઝ ઇક્વલ ટુ પીના છેદમાં 8 તો સાબિત શું થયું માટે પી ઇઝ ઇક્વલ ટુ 8 times પી આઈ મતલબ શું થયો જે નવો પરપોટો બેનો અડધી ત્રીજાનું એની અંદરનું દબાણ શરૂઆતના દબાણ કરતાં 8 ગણું છે શું સાબિત થયું નવો જે પરપોટો બેનો અડધી ત્રીજાનો એનું અંદરનું દબાણ શરૂઆતનો જે પરપોટો હતો એને કરતાં 8 ગણું છે તો માટે લખી શકાય માટે પી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 8 × પી આઈ પણ પી આઈ કેટલા છે જો લખ્યા છે 10⁵ પ્લસ 400 આપણે મેળવી લીધા હતા બરાબર છે અમને રાખી આવે હવે શું કરીએ મારે શું કરવાનું છે આજે પાત્ર છે એનું મેં સમતાપી સંકોચન કર્યું તો પરપોટો અડધો થઈ ગયો પરપોટો અડધો થયો તો પરપોટાની અંદરનું દબાણ કેટલું થઈ ગયું 8 ગણું થયું હવે પરપોટાની અંદરનું દબાણ બદલ્યું છે તો એનું બહારનું દબાણ પણ બદલી જશે કારણ કે શું લખ્યું છે હોય તો પાત્રની હવાનું નવું દબાણ હવે હું કામ કરું સાઈડમાં દોર દઉં છું
પાત્ર પહેલાં હતું એનાથી થોડુંક પાત્ર સંકોચાઈ ગયું છે, આ પાત્ર પહેલાં હતું, આ નવું પાત્ર થોડુંક સંકોચન વાળું છે, અંદરનો જે પરપોટો છે એની ત્રિજ્યા થઈ ગઈ આર બાય ટુ, એની અંદરનું દબાણ થઈ ગયું 8 ગણું પહેલાં કરતાં જેટલું હતું 8 PI, અને ધારો કે બહારનું દબાણ થાય છે પીઓ ડેસ, પહેલાં હતું પીઓ હવે થઈ ગયું પીઓ ડેસ, હું કિંમત મૂકી દઉં, માટે નવું દબાણ પી ઇઝ ઇક્વલ ટુ, નવું અંદરનું દબાણ પી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, બહારનું દબાણ પીઓ પ્લસ 40 બાય શું છે ત્રિજ્યા આવશે આર બાય ટુ, તો લખાઈશું માટે પી ઇઝ ઇક્વલ ટુ પીઓ ડેસ, પીઓ ડેસ પ્લસ શું આવશે અહીંયા 8T/R, શું આવશે અહીંયા 8T/R, આવું થઈ ગયું કે નહીં, એક કામ કરીએ કિંમત મૂકી દઈએ, તો માટે પી શું આવશે 8×10^5 પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ પીઓ ડેસ પ્લસ 8, એમને એમ રાખીએ ટી કેટલા છે, ટી ટી છે 3×10^-2, ટી કેટલા છે અહીંયા જોઈએ સબ માટે 3×10^-2, તો 3×10^-2 અને છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી હતી એની 3×10^-4, તો શું આવશે અહીંયા 3×10^-4, તો માટે 8×10^5 પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ પીઓ ડેસ પ્લસ આ 3×3 ઉડી જશે ને એ શું આવશે 800, શું આવશે અહીંયા 800, ચલો હવે કામ કરીએ પીઓ ડેસને કરતાં બનાવો, તો પીઓ ડેસ ઇઝ ઇક્વલ ટુ અંદર ગુણો 8×10^5 પ્લસ 8×6 = 32 એટલે 3200 માઇનસ 800 બરાબર ને, તો માટે પીઓ ડેસ ઇઝ ઇક્વલ ટુ પીઓ ડેસ શું આવશે 8×10^5 પ્લસ 3200માંથી 800 બાદ કરો કેટલા વધે 2400, કેટલા વધશે 2400, માટે પીઓ ડેસ ઇઝ ઇક્વલ ટુ 8×10^5 પ્લસ આ 2400 ને છે ને મારે 10^5 લખવી, શું લખાશે 0.024×10^5 લખાશે કે નહીં લખાય ને, બરાબર શું લખ્યું મેં આને અહીંથી 4 મિનિટ કાપો 1, 2, 3 અને 4 હજી કાપો એટલે 0.024×10^5, આમાંથી શું કોમન કાઢું, આમાંથી 10^5 કોમન કાઢો તો ડાયરેક્ટલી મળી જશે પીઓ ડેસ કેટલા મળશે 8.024×10^5 પાસ્કલ, તો આટલું દબાણ થઈ જશે, જુઓ પહેલાં દબાણ કેટલું હતું 12નું દબાણ 10^5 કેટલું થઈ ગયું 8.024×10^5 પાસ્કલ, તો દાખલો થોડોક લેન્ધી હતો બરાબર છે, મેં શું કર્યું એ ફરીથી કરી દઉં કહી દઉં છું બરાબર, કદાચ દેખાણું ના હોય તો આ પ્રમાણે મેં ગણતરી કરેલી છે 400 ને ગુણીને અંદર બરાબર 8ની અંદર ગુણ નાખ્યા છે, પછી 8×6 = 3200 માઇનસ આ પદ આ બાજુ એટલે માઇનસ 800 થશે, 3200 - 800 2400, હવે આ 2400 છે અને આ ટૂંકમાં 10^5 છે તો ઘાત સરખી કરવી પડે, તો 2400ને શું કહેવાય 0.024×10^5 બરાબર છે, 4 પોઈન્ટ આમ નજીક પોઈન્ટ ખસેડો પડે ત્યારે 10^5 થશે, તો આમાંથી હવે 10^5 કોમન કાઢો તો 8 + 0.024, તો આ રીતે આન્સર તમારો આવી જશે બરાબર, હવે દાખલામાં શું કરવું ફરીથી ટૂંકમાં કેવું હોય તો આમ કહેવાય, જો ફટાફટ કહી દઉં છું તમને દાખલામાં કીધા દાખલો ગણેલો છે, જુઓ પહેલાં મારી પાસે એક પાત્ર હતું એનું દબાણ 12નું પીઓ હતું, એક પરપોટો આપ્યો હતો પરપોટાના અંદરનું દબાણ આપ્યું નહોતું, પહેલાં મેં પરપોટાના અંદર કીધું દબાણ છે શોધ્યું ટૂંકમાં પીએ શોધું, હવે મેં શું મને શું બીજા કેસમાં કીધું આ પાત્રને મેં દબાઈ દીધું બરાબર એટલે ટૂંકમાં સંકોચન થઈ ગયું, તો પરપોટો થઈ ગયો અડધો અને વિસ્તરણ કેવું સંકોચન કેવું હતું સમતાપી, ધારો કે દબાણ થઈ ગયું અંદરનું પરપોટાના અંદરનું દબાણ થઈ ગયું પી, હવે સમતાપી કીધું છે તો બોઇલનો નિયમ યુઝ કર્યો મેં, શું કર્યું મેં PIVI PI × V1 બરાબર P × V2, હવે ત્રિજ્યા અડધી થઈ ગઈ છે એટલે કદ થઈ જશે 8 ગણું બરાબર, ત્રિજ્યા સુધી અડધી થઈ ગઈ છે એટલે કદ થશે 8મા ભાગનું, એના પરથી મને પી મળી ગયું, મને શું મળી ગયું પરપોટાની અંદર નવું દબાણ કેટલું પી મળી ગયું, હવે મને મને અંદરનું દબાણ ખબર છે પરપોટાની, તો મારે 12નું દબાણ શોધવું હોય તો પીઓ મળે કે ના મળે, તો જો મને પરપોટાની અંદરનું દબાણ ખબર છે પી તો 12નું દબાણ પીઓ મળી ગયું, કઈ સૂત્ર P − PO બરાબર 4T/R/2 પરથી બરાબર છે, તો ફરીથી કહી દઉં પહેલાં 12નું દબાણ ખબર હતું અંદરનું દબાણ મેળવવું, અંદરનું દબાણ અને એના અંદરનું દબાણ મળ્યા પછી મેં સમતાપી બોઇલનો નિયમ યુઝ કર્યો, એના પરથી મને નવું દબાણ અંદરનું મળી ગયું, અંદરનું નવું દબાણ મળી ગયું તો 12નું નવું દબાણ પણ મળી જશે, તો 2 વખત આ સમીકરણનો યુઝ કરવાનો થયો છે અને વચ્ચે યુઝ કરવું પડ્યું, મેં શું કર્યું મેં વચ્ચે બોઇલનો નિયમ એટલે કે સમતાપી પ્રક્રિયા માટે બોઇલનો નિયમ યુઝ કરેલો છે, તો 3 સ્ટેપ તમારે દાખલો ગણવો પડ્યો બરાબર છે, તો બધાને દાખલો 1-2 વખત જોવો પડે તો જોજો બરાબર આરામથી સમજાઈ જશે, છતાં પણ કોઈ ડાઉટ રહી જતો હોય તો મને પાછો તમે કહી શકો છો અને પછી